સ્ટ્રોકના દર્દીમાં વધારો થયો છે. વધુ પડતી ગરમીના કારણે લોકોને હીટ સ્ટ્રોકની અસર જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દૈનિક 10-15 દર્દીઓ નોંધાયા. આજે અહીંયા હીટ સ્ટ્રોક વિશે માહિતી આપવા માટે આવ્યો છું. હીટ સ્ટ્રોકનો દર્દી તમારી પાસે સામાન્ય માથાનો દુખાવો લઈથી લઈને શરીર પર રેશિસથી લઈને અનકોન્શિયસ કન્ડિશનમાં અને ખેંચ આવવી આટલે સુધીના બધા સિમ્ટમ લઈને આવી શકે છે. હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે જે લોકો દિવસ દરમિયાન વધારે તડકામાં જેમને ફરવાનું થતું હોય અથવા તો જે ઉંમરલાયક વ્યક્તિ છે એમને થવાના ચાન્સીસ વધારે છે. એનાથી બચવા માટે તમારે પાણીનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે એ પ્રમાણે યોગ્ય વોટર ઇન્ટેક રાખવી જરૂરી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 10-15 મરીજ આ રીતે હીટ સ્ટ્રોકથી પીડાયેલા આવે છે અને અમે એમની સારવાર કરતા હોઈએ છીએ.